નવરાત્રીમાં 9 દિવસ પોતાની શેરીમાં આઝાદ ન્યૂઝ ચેનલને લાઈવ કવરેજ કરવા માટે આજે જ અમારો સંપર્ક કરો 9898144767 અથવા તો પોતાની શેરીનું એડ્રેસ અને આપનું નામ લખી અમને આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો. વોટ્સઅપ નંબર 9033603677. આજે જ રજીસ્ટર કરાવો. નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ ન્યૂઝમાં હું પરવીન પઠાણ તમારું હાર્દિક સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. છેલ્લા 2 મહિનાથી 108 કર્મચારીઓની વિવિધ માંગણીઓ નહીં સ્વીકારતા કર્મચારીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી સરકારનો વિરોધ કર્યો. ગાદલા બનાવવાની બાબતમાં પિંજારા દ્વારા ગ્રાહકની હત્યા. મજૂરી કરાવતા 17 જેટલા બાળ મજૂરને છોડાવી દીધા. વોર્ડ નંબર 23 ઉધના ઉદ્યોગનગર સેવક સોમનાથ મરાઠેને જાનથી મારી નાખવાની ધમકી મળી. અને એક જ બ્રિજના એક છેડેથી ભાજપે અને બીજા છેડેથી કોંગ્રેસે કર્યું ઉદ્ઘાટન. હવે જોઈએ સમાચાર વિગતવાર. 108ના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને તંત્ર સામે ઘણા સમયથી મેદાનમાં ઉતર્યા છે. ત્યારે સરકાર અને તંત્ર દ્વારા કર્મચારીઓની વિવિધ માંગણીઓ પૂરી કરવામાં આવતી નથી અને તેને સંતોષવા માટે સમય આપવામાં આવ્યો હતો. 108ના કર્મચારીઓની માંગણીઓ પર કોઈ જ ધ્યાન ન આપવામાં આવ્યું હોવાથી 108ના કર્મચારીઓ ફરી ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવી રહ્યા છે. આજે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 108ના કર્મચારીઓ હાથે કાળી પટ્ટી બાંધીને પોતાની માંગણીઓ બુલંદ બનાવી હતી. કેમેરામેન પૂરણસિંહ સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ, સુરત. આવ્યું અમારે કાળી પટ્ટીનો વિરોધનું કારણ એક જ છે કે અમારે 20 તારીખે સમાધાન થયું હતું. શંકરસિંહ ચૌધરી સાહેબ અને રૂપી પટેલ સાહેબ અને અમારી જેવી કંપની દ્વારા અમારી 14 માંગણીઓ સ્વીકારવામાં આવેલી. તેમાં 8 કલાક સુધી કાયમી લેટર અને પગાર ધોરણનો બધો સમાવેશ થાય છે. પણ આજ સુધી અમને 2 મહિનામાં કોઈ બી માંગણી સ્વીકારવામાં આવી નથી અને 2 મહિનાના વચ્ચે અમે 24 વખત મંત્રણા બી કરેલી છે. ગાંધીનગરથી અમે મિટિંગ કરી છે, છતાં પણ કોઈ અમારું સોલ્યુશન કે કોઈ બી અમારી માંગણી હજુ સ્વીકારી નથી. એના વિરોધમાં અમે આજે કાળી પટ્ટી શરૂઆત કરી છે અને આ અમારું જો સ્વીકારવા નહીં આવશે, અમારા યુવાનોનું શોષણ ચાલુ રહેશે તો આગામી સમયમાં અમે આંદોલન કરશું. કાળી પટ્ટીનો વિરોધ અમે 3 દિવસ કરવાના છે. 3 દિવસમાં કોઈ પણ જવાબ નહીં આવશે તો સીધા અમે આંદોલન પર જઈને આજે હા થઈ રહી છે. અમે આજે 6/9/2017 કલેક્ટર સાહેબને બી આવેદનપત્ર આપેલું હતું અને અમારા ઓફિસ પર અમારા PM ઢોલ પરેખ સાહેબને બી આવેદનપત્ર આપેલું અને મેનેજમેન્ટને બી આવેદનપત્ર આપેલું છે કોપી એમની 14 માંગણીઓવાળી કે આટલી અમારી માંગણીઓ જે તમે સમાધાન કરેલું હતું તે અમને નિરાકરણ લાવી આપ્યું. પણ એમને મિટિંગમાં બી સાફ ના પાડી દીધી કે આ બધી કોઈ પણ વસ્તુ અમારે કોઈ તમારે બધી ચર્ચામાં છે, સોલ્યુશનમાં છે એમ કહીને 2 મહિના કાઢી દીધા. હજુ સુધી કોઈ પણ માંગણી સ્વીકારવામાં નથી આવી. હાલ 15 જિલ્લા ઉપર અમારે કાળી પટ્ટી વિરોધ ચાલુ કરી દીધું. મારું નામ કારણ એક જ છે કે અમારી માગણી જે બધી હતી જે મહેસાણાના સ્ટ્રાઇક પર ઉતરેલા ત્યાં સરકાર અને અમારી કંપની બેઠીને જે અમારું સોલ્યુશન કર્યું હતું તે મુદ્દા ઉપર અત્યારે કોઈ પણ કર્મચારીને પાછો લેવામાં નથી આવ્યો કે એ મુદ્દાનું કોઈ પણ હજી અમલીકરણ થયું નથી. આ લોકો હવે ભાજપ સરકાર ખુદ હતી સાથે તો બી કોઈ બી ઋત્વિક પટેલ સાહેબ હતા તો બી કંપનીએ કોઈ જવાબ અત્યારે 2 મહિના લગીમાં મિટિંગના દોર ઉપર દોર ચાલુ છે કોઈ જવાબ આપતી નથી. એનો મતલબ એવો છે અત્યારે કે કંપની ભાજપને ચલાવે છે કે ભાજપ કંપનીને ચલાવે છે એ અમને 108ના એમ્પ્લોયને અત્યારે હવે ખબર નથી પડતી. કારણ કે અમારું કોઈ બી નિરાકરણ લાવી નહીં. હવે જો ભાજપ સરકાર બી સાથે હતી અને નિરાકરણ સોલ્યુશન લાવવા માટે તો બી કોઈ સોલ્યુશન કંપનીએ કોઈ બીને પાછા નહીં લીધા. કોઈ પણ મુદ્દાનું એ લોકોએ સોલ્યુશન નહીં કર્યું. કોઈ એમ્પ્લોયને પાછા નહીં લીધા, કોઈ પગાર ધોરણ કોઈ વસ્તુ કર્યું નહીં. એનો મતલબ અત્યારે એવો જ થાય છે કે ઋત્વિક પટેલ સાહેબનું બી કંપની સામે કોઈ પણ પ્રકારનું ચાલતું જ નથી ભાજપ સરકારનું. એટલે એવો જ મતલબ થાય કે ભાઈ અત્યારે કંપની ભાજપને ચલાવે છે, ભાજપ કંપનીને નથી ચલાવતી એવો અમને લાગે છે. માત્ર ગાદલા બનાવવાની બાબતમાં પિંજારા દ્વારા ગ્રાહકની હત્યા કરાવવાની ઘટના બનવા પામી છે.
પિતાનો ઝઘડો પુત્રને નડ્યો હોય તેવી ચર્ચા ફેલાઈ રહી છે। પિતા દ્વારા ગાદલા બાબતે પિંજારા સાથે ઝઘડો થયો અને પુત્ર દ્વારા સમજાવવા જતા પિંજારાએ 70 વર્ષીય યુવકનું તીક્ષ્ણ હથિયાર વડે કાસળ કાઢી નાખ્યું હતું। સુરતના મોટાવરાછા આહિર ફળિયામાં મંગળવારના રોજ સાંજના સમયે બનેલી ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। વાયુ વેગે સમાચાર ફરતા થઈ ગયા હતા અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। મળતી વિગત મુજબ દિલીપભાઈ નામનો વ્યક્તિ ગાદલા બનાવવા માટે ઉસ્માન મુલતાની નામના પિંજારાની દુકાને ગયો હતો અને તેને ઉસ્માન દ્વારા કેટલાક દિવસનો સમય આપ્યો હતો। જો કે આ મામલે ઉસ્માન દ્વારા ગંભીરતા ન લેવાતા દિલીપ દ્વારા તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ દિલીપના 70 વર્ષીય દીકરા સાગર દ્વારા સમજાવવા જતા ઉસ્માને ઉશ્કેરાઈને તેના પર હુમલો કરી દીધો હતો, જેથી ઘટના સ્થળે તેનું કરુણ મોત નિપજ્યું હતું। જેથી જુવાન છોકરાના મોતના સમાચારથી સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા અને બીજા દિવસે શમશાન યાત્રા નીકળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન ધીરજ રાજપૂત સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ સુરત। સુરતનો વિવિધ વિસ્તારમાં બાળ મજૂરી કરાવતા 70 જેટલા બાળ મજૂરને છોડાવી લેવાયા છે। જાણવા મળ્યું છે કે આ તમામ બાળકો ઉત્તર ભારતથી લાવવામાં આવ્યા હતા, જેની જાણ થતા ચાઇલ્ડ લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ કરી આખા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। સુરતના વરાછા, કાપોદ્રા, પૂર્ણા, સરથાણા અને અમરોલી વિસ્તારમાં જલતા જરદોશીના કારખાનામાં બાળ મજૂરી પુષ્કળ પ્રમાણમાં ચાલે છે। યુપી બિહારથી બાળકો લાવી તેમની પાસે ગુલામીન જેમ કામ કરવામાં આવે છે અને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવે છે। આવી જ એક બાતમી ચાઇલ્ડ હોમ લેબર ડિપાર્ટમેન્ટને મળી હતી, જેથી તેમણે ઘટના સ્થળે રેડ કરી તમામ 70 જેટલા ગરીબ ભોગ બનનાર બાળકોને છોડાવી લીધા હતા। કેમેરામેન સાદિક પઠાણ સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ સુરત। હા, મારું નામ રમેશ ખડસલિયા। અહીંયા તો ચાઇલ્ડ હોમની અંદર બાળકો જે જુદી જુદી જગ્યા પરથી આવતા હોય બાળકોનો અહીંયા પુનઃસ્થાપન કરવા માટેની કામગીરી મેન હોય છે। તે સિવાય બાળકો જે કોઈ વાલી વરસ ન હોય એવા બાળકોને અહીં રાખી અને એનું એજ્યુકેશન અને આગળનું ભવિષ્ય બનાવવામાં આવે છે। આજરોજ સુરત લેબર ડિપાર્ટમેન્ટ અને ચાઇલ્ડલાઇન દ્વારા જે લેબર કામ કરતા 17 જેટલા બાળકો છે બિહારથી લાવી અને એક ખાતાની અંદર રાખવામાં આવેલા અને ત્યાં એની પાસે જરદોશી વર્ક કરવામાં આવતું હતું એવી બાતમી ચાઇલ્ડલાઇનને મળેલી અને એના આધારે રેડ કરતા 2-3 જુદા જુદા ખાતામાંથી આશરે 17 બાળકો મળી આવ્યા છે। બાળકોની ઉંમર જોઈએ તો 8 વર્ષથી માંડી બાળકોના 13 વર્ષ સુધીની ઉંમરો છે, ખૂબ જ નાના છે। આ બાળકો પાસે સવારના 9 થી રાત્રિના 12 વાગ્યા સુધી કામ કરવામાં આવતું હતું। બાળકોને કામમાં ભૂલો થાય, આળસ ચડે, ઊંઘ આવે તો પણ બાળકોને આરામ આપવામાં આવતો ન હતો, તેમજ બાળકોને પૂરતું ખાવા પણ આપવામાં આવતું ન હતું। ઉધના ઉદ્યોગનગરના વોર્ડ નંબર 23ના નગરસેવક સોમનાથ મરાઠેને એક યુવક દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે। જો કે ધમકી મળ્યા બાદ સોમનાથ મરાઠે પોલીસ મથક પહોંચી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। કેમેરામેન ઉમંગ જોશી સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ સુરત। સોમનાથ મરાઠે, કોર્પોરેટર, ઉધના ઉદ્યોગનગર, વોર્ડ નંબર 23। ગત રોજ મારા સામે જે સોશિયલ મીડિયામાં આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, પ્રથમ તો ગત રોજ જેવન ખેરનાર કરીને એક કલ્યાણ કુટીરનો રહેવાસી છે, એને મને 3:17 મિસ કોલ કર્યો, તે જોતા તે પછી મારા પર્સનલ મોબાઈલની અંદર મને વિભત્સક આરો વાંટા એને SMS કર્યા છે અને રાત્રે દરમિયાન 9:01 એને ફરી એ નંબરથી કોલ કરીને મને જાનથી મારવાની ધમકી આપી છે, મારા પરિવારને ધમકી આપી છે અને તમારી જે જાનમાલ છે એને અમે તોડફોડ કરીશું। ખૂબ મોટા ટોળા સાથે મારા ઓફિસ પાસે રાત્રે 10 વાગે આવીને 8:30 સુધી મારી ઓફિસ શરૂ હતી, ત્યાં CCTV કેમેરા છે અને હું તે પછી મારા અંગત કામ નિમિત્તે હું બહાર નીકળી ગયો અને રાત્રે 10 વાગે
एक बे मीडिया ने बोलावी ने त्या मारा ऑफिस की बहार एने एक मारा विरोध अभद्र टिप्पणी कर जे इंटरव्यू आपीने मारा विरोध में जे सूत्रोच्चार त्या कर्या छे अने मने सीधी रीते एने जे मोबाइल में धमकी आपी अने एसएमएस द्वारा व्हाट्सएप पर धमकी आपी फेसबुक पर धमकी आपी ने एवी रीते एने इंटरव्यू में भी धमकी आपी छे ये साबित करे छे अने छेल्ला बे महीना थी दोढ़ बे महीना थी सतत मारी सामे सोशल मीडिया पर वार करी रह्यो छे मने एक बदनाम करवानो प्रयत्न करे छे हूँ एक विस्तार में एक जागृत नगर सेविक तरीके हूँ काम करते हुए जयरे स्वच्छता अभियान की अपने बात करिए स्वच्छता अभियान जयरे अमे अफ्टोर बिफोर जयरे काम करता हुए अमरा जो फोटा मुकेला हो बे फोटा साइड कर ले अने कोई जगह बीजा विस्तार कचरा फोटो त्या मूकीने अमने बदनाम करे छे तमे जनता ने गैरमार्गे दौरे छे खाली फोटा पड़वा माटे आ काम करे छे अभद्र त्यारे भी टिप्पणी ए करते हुए एक महीना थी तैयार थई गयेला उत्कल नगर रेलवे ओवरब्रिज नु लोकार्पण करवानी जाहेरात कोंग्रेसे 21मी सप्टेम्बरे करी होवाना कारणे भाजप शासको पहला 24मी सप्टेम्बरे ब्रिज नु लोकार्पण करवाना हता जेमा फेरफार करीने हवे 21मी सप्टेम्बरे ज ब्रिज नु लोकार्पण करवानु नक्की कर्यु हतु। आजे एक साइड थी भाजप अने बीजी साइड थी कोंग्रेस आमने सामने आवी जता वातावरण तंग थयु हतु। આખો મામલો પોલીસે થાળે પાડ્યો હતો। કોંગ્રેસના ડરે રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન ભાજપ દ્વારા મંત્રી નાનુ વાનાણીના હસ્તે આજે કરવાનું નક્કી કર્યું હતું, જેમાં આજ રોજ બ્રિજના ગજેરા સર્કલ તરફથી નાનુ વાનાણીએ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું। જ્યારે કોંગ્રેસે કરેલી જાહેરાત મુજબ અશ્વની કુમાર તરફથી જય સરદાર જય પાટીદારના નારા સાથે બ્રિજ ખુલ્લો મુકાયો હતો। કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું। કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી જવાના ઓંધાણના કારણે પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જ્યારે કોંગ્રેસે આ બ્રિજનો પોલીસે આખો મામલો ઠાળો પાડ્યો હતો। કેમેરામેન પૂરણસિંહ સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ સુરત। અંતમાં સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। છેલ્લા બે મહિનાથી 108 કર્મચારીઓની વિવિધ માંગણીઓ નહીં સ્વીકારતા કર્મચારીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી સરકારનો વિરોધ કર્યો। ગાદલા બનાવવાની બાબતમાં પિંજારા દ્વારા ગ્રાહકની હત્યા। મજૂરી કરાવતા 17 જેટલા બાળ મજૂરને છોડાવી દીધા। વોર્ડ નંબર 23 ઉધના ઉદ્યોગનગર સેવક સોમનાથ મરાઠેને જાનથી મારી નાખવાની ધમકી મળી। અને એક જ બ્રિજના એક છેડેથી ભાજપે અને બીજા છેડેથી કોંગ્રેસે કર્યું ઉદ્ઘાટન। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો આઝાદ ન્યૂઝ સુરત। નમસ્કાર। પોતાની શેરીમાં આઝાદ ન્યૂઝ ચેનલને લાઈવ કવરેજ કરવા માટે આજે જ અમારો સંપર્ક કરો 9898144767 અથવા તો પોતાની શેરીનું એડ્રેસ અને આપનું નામ લખી અમને આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। વોટ્સઅપ નંબર 9033603677। આજે જ રજીસ્ટર કરાવો।